શેર કરીશ ગરમા ગરમ રગડા ભેળની રસ. તો સિમ્પલ મસાલા સાથે ભમરાને વઘારીને આપણે એક ભેળ મિક્સ તૈયાર કરશું અને ભેળ મિક્સ ઉપર ગરમા ગરમ રગડો અને ચટપટી ચાટ ચટણી સાથે બનતી રગડા ભેળ સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. તો એક વાર જરૂરથી ટ્રાય કરવા જેવી રગડા ભેળ બનાવવાનું શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. ગરમા ગરમ રગડા ભેળનો રગડો બનાવવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલા સૂકા સફેદ વટાણાને થોડા ગરમ પાણીમાં 4-5 કલાક માટે પલાળી દીધેલા હતા. અહીંયા તમે સફેદ વટાણાની જગ્યાએ સૂકા લીલા વટાણા કે પછી ફ્રેશ વટાણાનો ઉપયોગ પણ કરી શકો છો. પલાળેલા વટાણાના દાણાને હાથથી આ રીતના દબાવીએ તો તે એકદમ સારી રીતે તૂટી જાય છે, મીન્સ તે સારી રીતે પલળી ગયા છે. તો હવે પલાળેલા વટાણામાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. તો હવે વટાણાને બાફવા માટે પ્રેશર કુકરમાં એડ કરી દઈએ, સાથે 2 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો મેં અહીંયા 1/2 કપ જેટલા વટાણાને બાફવા માટે તેનાથી 4 ગણું એટલે કે 2 કપ જેટલું પાણી એડ કરેલું છે. જો તમારું પ્રેશર કુકર નાનું હોય તો પાણીનું પ્રમાણ થોડું ઓછું રાખો, જેથી વટાણા બાફતી વખતે પાણી કુકરની સીટીમાંથી બહાર ન નીકળે. સાથે રગડાના રસાને થિકનેસ આપવા માટે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝના બટેટાના ટુકડા કરી લીધેલા છે. તો વટાણા સાથે થોડા બટેટા એડ કરવાથી તે રગડાના રસાને થિકનેસ આપવાની સાથે રગડો ખાતી વખતે બટેટાનો થોડો ક્રંચ સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. અને વટાણા ફટાફટ બફાઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું, અને બાફતી વખતે વટાણાનો કલર એકદમ સરસ આવે તેના માટે 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 વિસલ કરી લઈએ. તો વટાણાને બાફતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, જેથી તે એકદમ સારી રીતે કૂક થાય અને જરા પણ કાચા ન રહે. તો આપણા વટાણા બફાય છે ત્યાં સુધી રગડા ભેળ માટેનું ભેળ મિક્સ બનાવવા માટે પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા સિંગદાણાના ફોતરા કાઢી લીધેલા છે. તો અહીંયા તમે ફોતરાવાળા સિંગદાણા પણ લઈ શકો છો. સાથે 3 મોટી ચમચી જેટલી દાળિયાની દાળ એડ કરી દઈએ અને સિંગદાણાને દાળિયાને તેલમાં સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણાને દાળિયાની દાળ સારી રીતે રોસ્ટ થઈને સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને વઘારમાં 6-8 જેટલા લીમડાના પાન, 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધા જ મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સોતે કરવાથી ભેળ મિક્સનો સ્વાદ અને કલર એકદમ સરસ આવે છે. હવે મેં અહીંયા 4 કપ જેટલા મમરા લીધેલા છે, તેને વઘારમાં એડ કરીને તેનાથી સારી રીતે કોટ કરી લઈએ. તો મમરા વઘારથી સારી રીતે કોટ થઈ ગયા છે. હવે તેને 2 મિનિટ માટે રોસ્ટ કરી લઈએ, જેથી એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ જાય. તો લગભગ 2 મિનિટ પછી વઘારેલા મમરાને ચેક કરીએ તો મમરા આ રીતના ભૂકો થઈ જાય છે, મીન્સ તે સારી રીતે રોસ્ટ થઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વઘારેલા મમરાના મિક્સરને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો હવે ભેળ મિક્સ બનાવવા મેં અહીંયા 1 કપ જેટલું ચવાણું લીધેલું છે. તમે ઘરમાં રહેલા કોઈ પણ ચેવડા કે ચવાણાનો ઉપયોગ કરી શકો છો. સાથે 1/2 કપ જેટલી ઝીણી સેવ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મમરા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું ભેળ મિક્સ તૈયાર થઈ ગયું છે. આ ભેળ મિક્સને તમે કોઈ પણ એર ટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે ચટપટી ભેળ બનાવવી હોય ત્યારે ફટાફટ બનાવી શકો છો. તો મીડિયમ ગેસની ફ્લેમ પર 4 વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો બફાયેલા વટાણાને ચેક કરીએ તો તે એકદમ સારી રીતે પ્રેસ થાય છે, મીન્સ તે જરા પણ કાચા નથી. તો હવે બફાયેલા વટાણા અને બટેટાને આ રીતના મેશરની મદદથી થોડા અધકચરા મેશ કરી લઈએ. તો અહીંયા આપણે બધા જ વટાણાને મેશ નથી કરવાના, થોડા અધકચરા જ મેશ કરવાના છે. તો વટાણા અને બટેટા મેશ થઈને તમે જોઈ શકો છો કે આ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે રગડો વઘારવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચી જેટલું જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને જીરાને સારી રીતે કકડાવી લઈએ. આપણું જીરું સારી રીતે કકડી ગયું છે. હવે મેં અહીંયા 1 નાની સાઇઝની અને 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે સોતે થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે આ સમયે
એક મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ અને એક ચમચી આદુની પેસ્ટ એડ કરીને આદુ મરચાંને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણા આદુ મરચાં સારી રીતે સોતે થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને રગડાનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. અને મસાલા સોતે કરતી વખતે બળે નહીં તેના માટે થોડું પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સોતે કરવાથી રગડાનો સ્વાદ અને કલર એકદમ સરસ આવે છે. તો આપણા મસાલા સારી રીતે સોતે થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે મેં અહીંયા 1/4 કપ અને 1 નાની સાઇઝના ટમેટાના ઝીણા ટુકડા કરી લીધેલા છે અને ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ટમેટા સોફ્ટ અને મેશી થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સારી રીતે કૂક થઈને આ રીતના સોફ્ટ થઈને ગ્રેવી સાથે ભળી ગયા છે. તો હવે આ સમયે બાફેલા વટાણા અને બટેટાના મિક્સને એડ કરી દઈએ અને તેને મસાલા અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે રગડાની ગ્રેવી એટલે કે રસો કરવા માટે 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે રગડાને વધુ પડતો લિક્વિડી નથી રાખવાનો, બસ તેની કન્સિસ્ટન્સી મીડિયમ રાખવાની છે જેથી આપણે તેને ભેળ મિક્સ ઉપર સારી રીતે સ્પ્રેડ કરી શકીએ. તો હવે ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર રગડાને 5 મિનિટ માટે ઉકાળી લઈએ જેથી મસાલાની બધી જ ફ્લેવર વટાણા અને બટેટામાં સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય. તો રગડાને ઉકાળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, વધુ પડતી હાઈ નથી રાખવાની. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો ટેસ્ટી મસાલા અને પરફેક્ટ રસાની થિકનેસ સાથે આપણો રગડો તૈયાર થઈ ગયો છે. હવે તૈયાર થયેલા રગડાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી ચાટ મસાલા પાવડર, 1/2 ચમચી ગરમ મસાલા પાવડર અને 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગરમ મસાલા પાવડર એડ કર્યા પછી આપણે રગડાને વધુ વાર કૂક નથી કરવાનો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા રગડા ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો ભેળ સાથે ખાવાની મજા આવે તેવો એકદમ ટેસ્ટી આપણો રગડો તૈયાર થઈ ગયો છે, જેને બનાવો એકદમ સહેલો. તો હવે રગડા ભેળ બનાવવા માટે મેં અહીંયા 1/2 કપ એટલે કે 1 કપની ઉપર 1/2 કપ જેટલું ભેળ મિક્સ લીધેલું છે. તો તમારે જેટલી ભેળ બનાવવી હોય તેટલું મિક્સ તમારે લેવાનું છે. હવે તેમાં 1/4 કપ જેટલા બાફેલા બટેટા અને 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દઈએ. સાથે બટેટા અને ડુંગળી પૂરતું 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ભેળ મિક્સમાં બટેટા અને ડુંગળી તમારે જ્યારે ભેળ બનાવવી હોય ત્યારે જ એડ કરવાના છે. તો બધી વસ્તુ મિક્સ થઈને ભેળ મિક્સ તૈયાર થઈ ગયું છે. તો હવે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને હવે તેની ઉપર ગરમા ગરમ રગડાને આ રીતના ચમચાની મદદથી સ્પ્રેડ કરી દઈએ. તો ભેળ મિક્સ સાથે ગરમા ગરમ રગડો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. હવે મેં અહીંયા થોડી રાજકોટની ફેમસ લીલી ચટણી લીધેલી છે. તમે કોથમીર મરચાંની ચટણી પણ લઈ શકો છો, તેને થોડી એડ કરી દઈએ. હવે ભેળને ખાટો મીઠો સ્વાદ દેવા માટે થોડી ખજૂર આમલીની ચટણીને આ રીતના સ્પ્રેડ કરી દઈએ અને ભેળને થોડી સ્પાઇસી બનાવવા માટે ઉપરથી લસણની ચટણી આ રીતના એડ કરી દઈએ. તો લસણની ચટણી નાખવી ટોટલી ઓપ્શનલ છે, જો તમને ના ભાવતી હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. હવે ઉપરથી થોડી ઝીણી સુધારેલી ડુંગળી અને થોડા ઝીણા સુધારેલા ટમેટાને એડ કરી દઈએ અને ડુંગળી અને ટમેટા ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. તો હવે ભેળ ઉપર થોડી ઝીણી સેવ, થોડી મસાલા સિંગ, થોડા દાડમના દાણા અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણી ગરમા ગરમ અને એકદમ ટેસ્ટી રગડા ભેળ તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે છે. તો રેગ્યુલર ભેળથી કંઈક અલગ એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ રગડા ભેળ ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.